આજે આપણે ગણિતમાં પુસ્તક કાર્ય કરવાનું છે. તમારા પુસ્તકમાં, ગણિતના પુસ્તકમાં પાન નંબર 39 ઉપર પ્રકરણ 6 છે, પગની છાપ. આપણે જોયું હતું ને, છાપ એટલે ડિઝાઇન કહેવાય, બરાબર છે ને? કશું મૂકી આપણે ચાલીએ ત્યારે પગલા પડે છે ને, તો એને પણ છાપ કહેવાય. તો આજે આપણે છાપ વિશે જોવાનું છે. ચોપડીમાં જ્યાં જ્યાં વાંચવાનું છે ત્યાં તમારે વાંચવાનું અને શું કરવાનું છે ને એ હું તમને કહીશું. અહીંયા આગળ ભોલું અને પગની છાપ છે. હવે જો અહીંયા એક વાર્તા આપી છે ને, એમાં એક બધા પ્રાણીઓ છે, તો એ પ્રાણીઓને ફોટા પાડવા માટે આવે છે. કોણ આવે છે? હાથીએ બૂમ પાડી કે દોડો દોડો ભોલું છે ને, એ ફોટા પાડવા માટે આવે છે કેમેરા લઈને, કેમેરાથી ફોટા પડાય. તો બધા પ્રાણીઓ શું થયા? નાસી ગયા. તમારા ઘેર વાંચવાનું છે બધું. હા, પછી જ્યારે એ આવે છે ને ત્યારે બધા પ્રાણીઓ નાસી જાય છે ને, તો એના પગલાની છાપ પડે છે. તમને ખબર છે ને, ભીની હોય ત્યારે, વરસાદ પડતો હોય ને આપણે ચાલીએ ત્યારે છાપ પડી જાય, તેવી રીતે જો અહીંયા નીચે છાપ પડી છે પ્રાણીઓની. અહીંયા આગળ પ્રાણીઓ દોરેલા છે, બરાબર છે? હાથી છે ને, આ મરઘી છે ને, આ દેડકો છે ને, આ વાઘ જેવું લાગે છે ને, તે એ બધા છે. તો એ બધાની છાપ અહીંયા પડી છે. તો હવે તમારે જોડવાની, જો આ હાથી છે તો એના પગલાની છાપ કેવી હોય? મોટા પગલા, તો એને આમ હાથી છે ને, એને એના પગલા સાથે આમ જોડી દેજો. આ બધા એના પગલા છે. એવી રીતે આ ત્રણના પગલા તમે અહીંયા જોજો કે કેવા હોય, એ તમારી જાતે જોડવાના છે. એટલે બરાબર આ વાંચી અને પગલા જોડજો. ચાલો બાળકો, હવે પાન નંબર 40 ઉપર જોઈએ. અહીં શું લખ્યું છે? આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો. હવે કૂતરાના પગની છાપ કેવી હોય એ તમારે જોવાની પહેલા, અને પછી અહીંયા તમારે દોરી દેવાની છે. હવે અહીંયા જુઓ, ભોંયતળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો. શું તે તમારા પગની છાપ કરતાં નાની છે? તમારા પગલું અને ભાઈબંધ હોય ને એનું પગલું જોવાનું, નાનું છે કે મોટું છે, બરાબર છે? એ તમારે આ પ્રવૃત્તિ છે, એ તમારે ઘરે કરવાની છે. અહીંયા લખ્યું છે કિનારી દોરો અને અનુમાન કરો. અહીંયા જે બધી વસ્તુઓ આપી છે ને એ બધી વસ્તુ તમે લેજો, પાંદડા, કાંકરા, લાકડી, બંગડી, ચાંદલા, અને એ બધા મૂકી અને કિનારી દોરી દેજો. કેવો કેવો આકાર પડે છે એ તમારે જોવાનું છે. પછી જો આ એક છોકરી છે રૂહી, એણે વાડકો હોય ને, આપણે વાડકી કહીએ છીએ, વાડકીથી મોટો હોય તો વાડકો કહેવાય, તેવો વાડકાથી ડિઝાઇન દોરી. જુઓ તો એમાં કેમ એક નાની દોરી ને એક મોટી? તો આવી રીતે આમ સીધો વાડકો મૂક્યો અને પછી ગોળ કર્યો, અને આ પછી આમ ઊંધો મૂક્યો અને દોર્યું, તો કેવી બે અલગ અલગ ડિઝાઇન પડી, બરાબર ને? ભાત અલગ અલગ પડી. તો આવું તમારે પણ ઘરે કરવાનું છે. બીજું શું અહીંયા આપ્યું છે? જુઓ, સમાચાર પત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહો. તમારો મિત્ર જોડે રહેતો હોય ને તો એને પણ કહી શકાય, અને ના હોય તો નાની બહેન હોય એને પણ કહી શકાય. તમારે હાથની છાપ દોરવાની, આમ હાથ મૂકવાનો અને પછી એની આજુબાજુ પેન્સિલ ફેરવો ને એટલે છાપ પડે. મમ્મીના હાથની પાડવાની, તમારા હાથની, પપ્પાના હાથની, પછી જોવાની તો આપણને ખબર પડે, નાના હોય એના હાથની છાપ નાની હોય, મોટા હોય એની મોટી હોય, તો એ તમારે અનુમાન કરવાનું છે કે આ કોની છાપ હશે. ચાલો આગળ જોઈએ, પાન નંબર 41 પર વાંચો અને દોરો. તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે, તેની માતા છાપું વાંચે છે. તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠા છે. ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો. જો આ ચિત્ર છે ને, તો એમાં તમન્નાના હાથમાં ચોપડી દોરવાની, એના મમ્મીના હાથમાં છાપું દોરવાનું અને ટેબલ દોરવાનું, આ ચિત્ર તમારે દોરવાનું છે. હવે જુઓ પાન નંબર 42 ઉપર કિનારી દોરવાની વધુ મજા. કેટલીક વસ્તુઓ ભેગી કરો. બટાકો, સીસીનું ઢાંકણ, દિવાસળીનું ખોખું, સંચો,
રબર, ચમચી, બસની ટિકિટ, સિક્કો, પીણું પીવાની નળી વગેરે તમે બીજી વસ્તુઓ પણ લાવી શકો છો. આ દરેક વસ્તુની કિનારી દોરો. તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો. જો આમાં શું કરવાનું છે, તમારે તમારી પાસે જે કોઈ વસ્તુ હોય ને એ વસ્તુની મૂકી અને એની આજુબાજુ તમે પેન્સિલ મૂકો ને એટલે જુદા જુદા આકારો પડે એની, એ બધા આકારો તમારે દોરી દેવાના અને પછી પૂછવાનું કે ચાલ જોઈ ભાઈ આ શાનો આકાર છે, દિવાસળીના ખોખાનો છે, આ બંગડીનો છે, આ નોડીનો છે, ટિકિટનો છે, એવું અનુમાન કરવાનું તમારે કહેવાનું છે. જુઓ બાળકો, આપણે જ્યારે કશી વસ્તુ મૂકીને આકાર દોરીએ છીએ ને ત્યારે જુદા જુદા આકારો દોરાય. તો આપણા ગણિતમાં પણ એવા કેટલાક આકારો શીખવાના આવે છે. જો આ આકાર દોર્યું છે ને એને ગોળ કે વર્તુળ કહેવાય. જો આવું છે ને બે બાજુ સરખી હોય, આ બે બાજુ સરખી દેખાય છે ને આ બે બાજુ સરખી દેખાય છે તો આને લંબચોરસ કહેવાય. આને ચોરસ કહેવાય, આ પણ લંબચોરસ છે. જો આને ત્રણ બાજુ છે તો ત્રિકોણ કહેવાય, આ લંબગોળ છે. તો આવા બધા આકારો આપણે શીખવાના આવે છે. તો તમારે અહીંયા શું કરવાનું છે કે તમે જે આકારો હતા ને એમાંથી શાનો આકાર આવો પડ્યો બંગડીનો, તો અહીં લખવાનું. તમારે જે જેનો આકાર જેવો દોરાયો હોય ને એનું નામ લખવાનું. ધારો કે સમોસું હોય તો આવો આકાર પડે, બરાબર છે ને? તો શાનો આકાર કેવો પડ્યો એ તમારે અહીંયા લખવાનું છે. જો આ એક છોકરી છે, બરાબર, તરણી. તેણે પેલા આકારો મેં તમને કહ્યા ને, ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એ બધા આકારોનો ઉપયોગ કરીને આ ચિત્ર દોર્યું છે. તમારાથી પણ આવી રીતે આકારોનો ઉપયોગ કરીને ચિત્ર દોરાય. હવે અહીંયા શું કરવાનું છે, આ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે, કેટલા આવા ચિત્ર છે, આવા લંબચોરસ કેટલા છે, આવા ગોળ કેટલા છે, તમારે અહીંયાથી ગણવાના અને અહીં લખવાના. ધારો કે આ ત્રિકોણ છે તો અહીં બધા ગણવાના, એક, બે, ત્રણ, ચાર, પાંચ, દસ હોય, પંદર હોય તો એ અંક અહીંયા લખવાનું. એવી રીતે આવા આવા આકારના જે ચિત્રો છે ને એ ગણી અને તમારે અહીંયા લખી દેજો. હવે અહીંયા શું કરવાનું છે, જુઓ, આવા આકારો છે ને એનો ઉપયોગ કરીને જેવું આવું ચિત્ર બનાવ્યું છે ને, આ બાજુ જુઓ આ ચિત્ર તરણીએ જે બનાવ્યું છે ને, એવી રીતે તમારે પણ અહીંયા ચિત્ર બનાવવાનું છે. આમાં બધા આકારોનો ઉપયોગ કરવાનો છે ચારે ચાર, અને એ નીચે ખાલી આવા એકલા જ આકારનો ઉપયોગ કરીને તમારે ચિત્ર બનાવવાનું છે. તમે સરસ અહીંયા ચિત્ર બનાવી દેજો. જુઓ, આ એક છોકરી છે બીસાની. એણે બધો પહેરવેશ તો પહેર્યો છે ને ચણિયા ચોળી, પણ એને ગળામાં હાર પહેરવાનો રહી ગયો છે, બુટ્ટી પહેરવાની રહી ગઈ છે, બંગડી પહેરવાની રહી ગઈ છે, ચાંદલો. તો અહીંયા આપ્યું છે ડિઝાઇન, તે એમાંથી તમને ગમે એ એને બધા ઘરેણાં પહેરાવી દેજો. હવે એ નીચે શું કરવાનું છે, જુઓ, પહેલા ચહેરા પર અહીંયા લખ્યું છે ને કે પહેલો જે છોકરો છે ને એને આવા ચશ્મા પહેરાવાના, બીજા છોકરાની આવી મૂછો બનાવવાની છે, ત્રીજા ચિત્રનું આવું મોઢું બનાવવાનું છે. આ ચિત્ર બાકી રહી ગયા છે અને છેલ્લા ચિત્રમાં એનો ચહેરો ચોરસ દોરી દેવાનો છે. તો આ બધું તમે આપ્યું છે એ વાંચજો અને એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. આ ચેપ્ટર પરથી, આ પ્રકરણ પરથી આપણે આકારો શીખવાના છે કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ. તો હવે પછીના જે વિડીયો આવશે ને એમાં હું તમને ચોરસ કોને કહેવાય, લંબચોરસ, ત્રિકોણ, ગોળ કોને કહેવાય, એવા આકારની વસ્તુઓ કઈ કઈ છે એ બધું હવે હું તમને પછીના પીરિયડમાં શીખવાડીશ.